સાહિત્યના ગુરુ તરીકે સાહિત્ય ગુરુ તરીકે જે ઓળખાય છે એવા રાવી પાઠક પાઠક વિશ્વનાથ એમના જીવન ઘડતર પરિબળો વિશે આપણે વાત કરવાની છે ગુજરાતી સાહિત્ય વિવેચનની જે આખી પરંપરા છે એમાં આનંદ શંકર ધ્રુવ અને બળવંતરાય ઠાકોરની સાથે રામ નારાયણ પાઠક પણ એક શ્રદ્ધેય વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે માનવામાં આવે છે અને સાક્ષર યુગ અને ગાંધી યુગનો એ સુભગ સમન્વય છે આપણે સાક્ષર યુગ તમે યુગ બધા ટીવાય માં ને એમાં ભણી ગયા છો એટલે પંડિત યુગ બરાબર અને ગાંધી યુગ એ બંનેનો સમન્વય એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક એમના જીવન સંદર્ભે અત્યારે આપણે વાત કરવાની છે તો કોણ હતા રામનારાયણ વિશ્વનાથ પાઠક કેવી રીતે સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન થયું સાહિત્યમાં એમનું જીવન ક્યાં ક્યાં રિફ્લેક્ટ થાય છે ક્યાં ક્યાં એ પારદર્શી થાય છે આ બધા વિશે આપણે વાત કરવાની છે ગુજરાત વિદ્યાપીઠના જે વિદ્વાન અધ્યાપકો હતા એમાં પણ આ રામનારાયણ પાઠકની ગણના થાય છે રામનારાયણ પાઠકનો જન્મ છે એ અઢારસો ને સત્યાસી ના આઠમી એપ્રિલે એટલે તિથિ લેખે જોઈએ તો ચૈત્રી એમનો જન્મ સૌરાષ્ટ્રના તાલુકાના ગાણોલ ગામે વિદ્યા સંસ્કાર જ્યાં આગળ ભરેલા હતા એવા વિદ્યા સંસ્કારી ઘરમાં અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો તેમનું વતન આમ તો સૌરાષ્ટ્રનું ભોળાદ ગામ અને એમના પિતા એટલે કે વિશ્વનાથ સદારામ પાઠક તેઓ અને અને શિક્ષક હતા બિલખાના તેઓ શ્રી મથુરામ મંથુરામ શર્મા એના તેઓ શિષ્ય હતા કોણ રામનારાયણ પાઠકના પિતા વિશ્વનાથ સદારામ પાઠક અને તેઓ પોતે પણ ખૂબ વિદ્વાન હતા અને સંસ્કૃતના વિદ્વાન હતા અને પોતે શિક્ષક પણ હતા અને કેટલાક સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ પણ પાઠકના નારાયણ પાઠકના પિતા કોઈ પણ સર્જકના ઘડતર પરિબળ વિશે વાત કરીએ તો તમે લોકો ટીવાય માં પણ ભણી ગયા છો કે શક્તિ નિપુણતા બરાબર અને અભ્યાસ આ ત્રણ વસ્તુઓ એ કાવ્ય હેતુ છે કાવ્ય કેમ રચાતું હોય છે સાહિત્ય કેમ સમાવેશ થાય છે કુટુંબનું વાતાવરણ હોય અભ્યાસનું વાતાવરણ હોય મિત્રો હોય પોતાનો સ્વભાવ વાચન અનુભવો આ બધું જ સાહિત્યમાં સર્જકના સાહિત્યમાં સર્જનમાં ઉતરીને આવતું હોય છે તો રામ પાઠક જયારે આપણે ગ્રંથકાર તરીકે વાત કરીએ છીએ અજાણે ઉપયોગી થઈ રહ્યા એમનું ઘડતર સર્જક તરીકે થયું એના વિશે પણ આપણે વાત કરવી જરૂરી છે તો રામનારાયણ વિશ્વનાથ પાઠક એમના પિતા વિશ્વનાથ સદારામ પાઠક પોતે શિક્ષક હતા સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન હતા અને બિલખાના શ્રી મંથુરામ શર્માના તેઓ શિષ્ય પણ હતા અને રામનારાયણ પાઠકના પિતાએ પણ કેટલાક સંસ્કૃત ગ્રંથોના અનુવાદ પણ ગુજરાતને ગુજરાતીમાં આપ્યા છે હવે રામનારાયણ પાઠકના માતા એટલે આદિતબાઈ એમના પિતાનું નામ વિશ્વનાથ પાઠક અને માતા એટલે આદિતબાઈ તેઓ પોતે પણ વ્યવહાર દક્ષ હતા એટલે આપણે કહીએ ને કે એકદમ વાળા પરંપરાગત ધર્મ સંસ્કાર હોય એમાં એ માનનારા હતા ભણેલા રામનારાયણ પાઠકના માતા ભણેલા નહોતા પણ વ્યવહારુ ખૂબ હતા અને ધર્મ સંસ્કાર વાળા હતા પણ તેમને લોકગીતો દેશીઓ ભજન ઢાળ આ બધામાં ખૂબ જ રસ રહેતો હતો

ધર્મ સંસ્કાર પરંપરાવાળા અને લોકગીતો દેશીઓ ઢાળ ભજન આ બધામાં ખૂબ જ રસ ધરાવનારા હતા અ લગભગ જ્યારે રામનારાયણ પાઠકનો જન્મ થયો ત્યારે ગુજરાતમાં પુનરુત્થાનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અઢારસો ને સત્યાશી ની વાંચે જો અઢારસો ને સત્યાશીમાં ગોર્ધનામ ત્રિપાઠીની આપણી ગુજરાતી સાહિત્યની પહેલી મહાનવલ સરસ્વતી ચંદ્રનો પ્રથમ ભાગ પણ પ્રકાશિત થયો હતો

અને રામને આપણે મેં જે તમને વાત કરી એ પ્રમાણે કે સરસ્વતી ચંદ્રનો પ્રથમ ભાગ પણ અઢારસો સત્યાસી માં પ્રકાશિત થયો અને નરસિંહરાવ દિવેટિયા પ્રથમ કાવ્ય સંગ્રહ કુસુમ એ પણ આજ વર્ષે પ્રકાશિત થયો એટલે સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે આપણને આ અઢારસો સત્યાસી નું વર્ષ આપણા માટે બહુ અગત્યનું કહેવાય કારણ કે સરસ્વતી ચંદ્ર પ્રશિષ્ટ કૃતિઓ એક આઇકોનિક

એ આપણા માટે ખૂબ અગત્યનું પણ છે એટલે કુળના સંસ્કારો માતા પિતાના સંસ્કારોની પણ નોંધપાત્ર અસર રામનારાયણ પાઠક ઉપર પડી છે પ્રશ્નોરા નાગર જ્ઞાતિના તેઓ હતા પ્રશ્નોરા નાગર જ્ઞાતિ કે હું આમ એની સંખ્યા ઓછી એ જ્ઞાતિમાં બહુ જ બધા વિશાળ એની વસ્તી નહીં પણ એ લોકોનું જીવન વિશિષ્ટ મુદ્રા વાળું જો તમે કવિકાંત નું નામ પણ સાંભળ્યું હશે તમે ભણ્યા હશો તો એ કવિકાંત પણ છે એ પ્રશ્નોરા નાગર જ્ઞાતિના છે અત્યારના હું વાત કરું તો મારા પોતાના ગુરુ શ્રી સતીશ વ્યાસ સાહેબ તો એમનું પણ નામ તમે સાંભળ્યું હશે ગુજરાતી વિવેચન ક્ષેત્રે નાટ્ય ક્ષેત્રે તેમનું પુષ્કળ પ્રદાન છે તો એ પોતે પણ પ્રશ્નોરા નાગર જ્ઞાતિના તો કહેવાનો મતલબ એ છે કે વસ્તીની દ્રષ્ટિએ ભલે ઓછી પણ વિદવત્તા વિશિષ્ટ મુદ્રાવાળી આખી જ્ઞાતિ એમાં એમનો આ જન્મ થયો હતો અને ખાસ કરીને વૈદુ વૈદક આપણે જે કહીએ ને વૈદ હોય એ પુરાણ વાચન કથા વાર્તા એ આ જ્ઞાતિના વ્યવસાય અને રસના વિષય હતા તો જો એમાં મેં તમને કીધું કે કવિ કાંત પછી અમારા આ સતીશ વ્યાસ સાહેબ પણ એ સિવાય જેને આપણે આયુર્વેદના સમર્થ જાણકાર કહીએ છીએ જંડુ ભટ્ટજી એ પણ આ પ્રશ્નો જ્ઞાતિના હતા કે પછી પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજી એ પણ પ્રશ્નો જ્ઞાતિના પછી જાણીતા વનસ્પતિ શાસ્ત્ર શાસ્ત્રી છે એ જયકૃષ્ણ કૃષ્ણ ઇન્દ્રજી પછી એવી રીતે કેશવરામ ભટ્ટ જેમણે કેશવ કૃતિની રચના કરી છે પછી દુર્ગાશંકર શાસ્ત્રી જેઓ બહુ મોટા સંસ્કૃત હતા હતા પછી નાટ્ય લેખક જે મુલાણી અને ભાવનગરના બળે પહોંચેલા એવા પ્રભાશંકર પટની અને દક્ષિણામૂર્તિ સંસ્થાના કેળવણીકાર અને સ્થાપક એવા નાનાભાઈ ભટ્ટ કવિકાન આ બધા આ પ્રશ્નોરા જ્ઞાતિના હતા તો ક્યાંક જ્ઞાતિ પરિબળ પણ રાવી પાઠકના ઘડતર પરિબળમાં ક્યાંક કામ કરી ગયું એવું કહીએ તો પણ ચાલે જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખો ને ત્યારે બહુ સ્વાભાવિક રીતે તમે ભૂમિકા બાંધો અને પછી મુદ્દા પાડી લેવાના રામ નારાયણ પાઠકનું જન્મ અને બાળપણ અને એની અંદર પછી તમારે આ બધા જ મુદ્દા ફકરા પાડીને આવે જન્મની વાત માતા પિતાની વાત અથવા તો જન્મ અને કુટુંબ પછી જરૂર રહે નહીં એમના અભ્યાસ વિશે આવે એ અભ્યાસની અંદર પછી પ્રાથમિક અને ઉચ્ચ બંને શિક્ષણ વિશે આવે પછીનો મુદ્દો એમની કારકિર્દી સંદર્ભે આવે જ્યારે આપણે સર્જકના જીવન ઘડતરના પરિબળો લખતા હોઈએ ત્યારે આવી રીતે આવે છે પછી જો એ મિત્રો નો પ્રભાવ હોય કે પછી જે સંસ્થામાં ભણ્યા છે એ સંસ્થાનો પ્રભાવ હોય કે જે સંસ્થામાં બધું જ તમારે આની અંદર આવે છે બરાબર અને મેં કીધું એ પ્રમાણે કે રામનારાયણ પાઠકના માતા પિતાનો ફાળો તો એમના આ ઘડતરમાં પુષ્કળ આપણને જોવા મળે છે અને તાલીમ પામેલા શિક્ષક હતા એમના પિતા અને રાજકોટની ટ્રેનિંગ કોલેજમાં તેઓ શિક્ષક હતા અને ગણિત સાહિત્ય ઇતિહાસ અને શિક્ષણ શાસ્ત્રના વિષયો શીખવતા હતા બરાબર તે વખતે આપણા જેવું નહીં કે જેમાં સ્પેશિયલાઇઝેશન કર્યું હોય એ જ તમને ભણાવવા મળે એવું માત્ર હોતું નહોતું પણ જેમાં વિદવત્તા હોય એ આ વિષય તમે ભણાવી શકતા હતા મેં કીધું એ પ્રમાણે સંસ્કૃતના બહુ સારા અ અભ્યાસી હતા અને એમણે કઠોપનિષદ પરથી નચિકેતા સુમન ગુચ્છ પંચદશી શ્રી શંકર ભાષ્યો ભાષ્યોપ સમેતા અને શ્રીમદ ભગવદ્ ગીતા મહિમન સ્તોત્ર આ બધાના અનુવાદો તેમણે કર્યા હતા અને પંચદશી નું ભાષાંતર તો તેમનું સૌથી નોંધપાત્ર ગણાય છે બરાબર તો એટલે રામનારાયણ પાઠકના પિતાની વિદવત્તા પણ એમના પુત્ર ઉપર ક્યાંક ને ક્યાંક પડે છે રામનારાયણ પાઠકે પોતે પણ અને પૃથ્વી એનો અનુવાદ એમણે કર્યો હતો તો એના ઉપર આ પિતાના સંસ્કારો કેટલા પડ્યા એ પણ આપણને જોવા મળે છે પછી જે પિંગળના સંસ્કાર હતા એટલે છંદ શાસ્ત્ર પાઠકે પોતે જે બૃહદ પિંગળ નામનો આખો ગ્રંથ આપ્યો છે ખરેખર સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે તમે જો કાવ્ય શાસ્ત્રમાં રસ ધરાવતા હો તમે પોતે સર્જકો કવિ હો આ બધું હો અને સાહિત્યના અધ્યાપક તરીકે પણ હું કહીશ કે બૃહદ પિંગળ તો એમાંથી તો પસાર થવું જ જોઈએ ગુજરાતીના ઉત્તમ પિંગળ ગ્રંથોમાંનો એક એ આ બૃહદ પિંગળ છે હું અંગત રીતનો મારો અભિપ્રાય આપું તો ગુજરાતીનો ઉત્તમ પિંગળ ગ્રંથ છે એમ કહું તો પણ

ત્યારે હું અમારા ઘરના ઓરડાના ઉમરા ઉપર બેસતો અને વર્ગમાં ચાલતું પિંગળ સાંભળતો આખું દલપત તેના છંદો અને તાલો સાથે મારા મનમાં હૃદયગત થયું હતું આવું રામનારાયણ પાઠકે પોતે કહ્યું પાછા કહે છે કે મારા માતા જે છે એ ભણેલા નહોતા પણ તેમની પાસેથી લોકગીતો અને દેશીઓ મને બહુ જ સારી શીખવા મળી એમને બહુ આવડતી અને હું માનું છું કે હું તેમની પાસેથી ગીતો સાચા તાલ સાથે શીખ્યો છું અને આ રીતે મારી કૃતિનો જે એમણે લખ્યું પ્રાચીન ગુજરાતી છંદો એ પણ એમનું પુસ્તક જે છે એનો મોટો ભાગ મને વારસામાં મળ્યો છે રામનારાયણ પાઠકનું પોતાનું આકલન કરીને પુસ્તક છે એની અંદર એમણે આ નોંધ જે છે એ ટાંકી છે તો એ જ કહું છું કે જ્યારે આપણે ઘડતર પરિબળ વિશે વાત કરતા હોઈએ તો જુઓ રામ પાઠકના પાઠક માતા પિતાના સંસ્કારો એવું ટાઇટલ આપીને કે માતા પિતાનો પ્રભાવ એવું ટાઈટલ આપીને પણ આપણે આ મુદ્દો જે છે આખો લખી શકીએ થોડીક એમના અભ્યાસ સંદર્ભે હવે વાત કરીએ તો રામ પાઠક છે એ પાંચ સંતાનોમાં સૌથી મોટા હતા એટલે માતા પિતાને પાંચ સંતાનો રામનારાયણ પાઠક ને એ લોકો પાંચ ભાઈબહેન બરાબર એ સૌથી મોટા હતા અને તેમના માતાનું નામ જે હતું એ આદિત્ય બાઈ અથવા આદિત્યબાઈ કહેવાતું આ એ પોતે મહેતા આદિત્યબાઈ કરસનજી મહેતા અને દેખાવમાં એકદમ જાજરમાન કાર્ય એટલે કાર્યદક્ષ એટલે કાર્ય આળસુ નહીં સતત કર્મશી અને ઘર ગૃહિણી હતા સ્વભાવના કડક હતા અને સત્યનિષ્ઠાનું પાલન કરાવનારા હતા

તેઓ સત્ય અને નિર્દોષ દેખાતી વસ્તુ પાછળ બદલે એ ચીરીને ઉઘાડો કરતા એટલે સહન કરવાની જગ્યાએ એ મોં પર કહી અને જે સત્ય છે એ મોઢા ઉપર એ કહી દેતા હતા અને છતાં એમની ઉગ્રતા પાછળ એક જાતની મીઠાશ હતી એવું પણ નાનાભાઈ ભટ્ટ છે હવે રામનારાયણ પાઠકના વ્યક્તિત્વ પરિશંકર કલાગુરુ તરીકે આપણા ઓળખાય છે એ પણ કે છે કે માતાનો કડક અને ઉગ્ર સ્વભાવ બટુભાઈમાં ન આવ્યો બટુભાઈ કોણ તો રામનારાયણ પાઠક રામનારાયણ પાઠકનું કૌટુંબિક નામ હતું એ બટુભાઈ હતું તો એ બટુભાઈમાં એ ન આવ્યો અને પણ તેમની જે માતાની સત્યપ્રિયતા અને તેજસ્વિતા હતી હતી એ એમનામાં સ્પષ્ટ આવી ગઈ પિતાની સાત્વિકતા અને બુદ્ધિમત્તા તત્વદર્શી મનોવૃત્તિ એટલે કે જે પિતાની આખી જે બુદ્ધિમત્તા હતી એ બધી રાવી પાઠકમાં આવે છે અભ્યાસ પ્રિયતા રાવી પાઠકમાં આવે છે અને જે સત્યપ્રિયતા ને તેજસ્વીતા છે એ માતાની એમને મળે છે બરાબર તો આવી વાત રવિશંકર રાવળ પણ એમના માતાના સંદર્ભે છે મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે રામનારાયણ પાઠકનો જન્મ ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં થયો હતો ગાણોલ એમનું મોસાળ છે બરાબર એમના મોસાળનું ગામ છે તેમની પિતા હતા એ બોળાદ ગામના વતની હતા પણ શિક્ષકની નોકરી કરતા તાલુકાના શિક્ષક હતા એટલે જ્યાં બદલી થાય ત્યાં એમને જવું પડતું હતું રામનારાયણ પાઠકના શિક્ષણની જે શરૂઆત છે અઢારસો ને તેઓ ટ્રેનિંગ કોલેજની પ્રેક્ટિસિંગ સ્કૂલમાં ગુજરાતી પહેલા ધોરણનો અભ્યાસ કરતા હતા હવે આપણે એમના અભ્યાસ વિશે વાત કરીએ છીએ શિક્ષણની શરૂઆત રાજકોટ થી થઈ અને રાજકોટની ટ્રેનિંગ સ્કૂલના પ્રેસ્ટ્રેનિંગની પહેલી ટ્રેનિંગ કોલેજના સોરી રાજકોટની ટ્રેનિંગ કોલેજના પ્રેક્ટિસિંગ સ્કૂલના પહેલા ધોરણમાં ગુજરાતી પહેલા ધોરણમાં તેમણે પોતાનો અભ્યાસ શરૂ કર્યો હાઈસ્કૂલનું શિક્ષણ રાવી પાઠકે ભાવનગરથી લીધું હતું અને છઠ્ઠી જો અંગ્રેજી એટલે છઠ્ઠું ધોરણ અત્યારે તો હવે આપણે નર્સરી થી ત્રણ સાડા ત્રણ વર્ષથી છોકરું આવે પહેલા ધોરણમાં આવો ત્યારે તમે પાંચ છ વર્ષના થઈ ગયા હોવ ત્યારે તો ભણવામાં પણ મોડા જ મુકાતા હતા તો એ જ્યારે છઠ્ઠી અંગ્રેજી ભણતા હતા ત્યારે સોળ વર્ષની વયે તેમનું લગ્ન એટલે કે ઈસવીસન ઓગણીસો ને ત્રણ માં તેમનું લગ્ન જે છે એ મણિબહેન સાથે

તમે જુઓ જ્યારે શેષના કાવ્ય વિશે આપણે વાત કરીશું અને કદાચ તમે ભણ્યા પણ હશો તો એમનું જે છેલ્લું દર્શન સોનેટ છે રાવી પાઠકનું એ એમના પત્નીના મૃત્યુ પછી લખાયેલું જે આખું સોનેટ છે અને દાંપત્ય જીવનને બહુ સુંદર રીતે ઉજાગર કરતું આ આખું એ સોનેટ છે અને પોતે પાછા વાચનના શોખીન હતા એમના પહેલા પત્ની મણી બહેન વાચનના શોખીન હતા એવું પણ કહેવામાં આવે છે એટલે એમના સગાઓ પાસેથી પણ જાણવા મળ્યું પછી ઓગણીસો ને અઢારમાં ઇન્ફ્લુએન્જે ઇન્ફ્લ્યુએન્ઝા જેને અત્યારે આપણે ફ્લૂ કહીએ છીએ એણે હવે આજુ આ મહામારી કહેવાય અત્યારે આપણે કોરોના ને હવે આ ઓમિક્રોન ને બધું ચાલ્યું છે એ શું છે એક જાતનો ફ્લૂ એક જાતનો વાયરસ જ છે તો એ તે વખતે ઓગણીસો ને અઢારમાં ઇન્ફ્લુએન્ઝા જે હવે અત્યારે સામાન્ય થઈ ગયો છે

રામ નારાયણ પાઠકે એકાકી જીવન ગાળ્યું એટલે એટલે પત્ની સાથે એમનું લગ્ન જીવન એમનું દાંપત્ય જીવન સુખી હતું પ્રેમ બંને વચ્ચે ઘણો હતો અને જયારે એમના લગ્ન થયા ઓગણીસો ત્રણ માં પછી બીજે વર્ષે ઓગણીસો ચાર માં તેઓ મેટ્રિકની પરીક્ષા ઊંચા નંબરે પાસ કરે છે અને ભાવનગરમાં શામળદાસ કોલેજમાં આગળ ભણવા માટે ઉચ્ચ અભ્યાસ માટે જોડાય છે અને કોલેજની પ્રથમ વર્ષની પરીક્ષામાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા અને મુંબઈની ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગમાં તેમને બોર્ડરશીપ મળતા અને એટલે એક જાતની સ્કોલરશિપ જેવું મળ્યું અને ત્યાં આગળ જ પછી મોરલ ફિલોસોફી જેને આપણે તત્વજ્ઞાન કહીએ છીએ એવા વિષય સાથે ગોકુળદાસ કોલેજમાં બરાબર મુંબઈ જો મેટ્રિક પાસ થયા પછી શામળદાસ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા તે વખતે એસએસસી પછી તમે આમ તો સીધા પ્રી તરીકે એને ઓળખવામાં આવે અત્યારે આપણે બારમું પાસ કરીને કોલેજમાં આવીએ છીએ પણ તે વખતે મેટ્રિક એટલે કે એસએસસી પાસ કરીને આપણે જોડાઈ શકતા હતા જે તેઓ શામળદાસ કોલેજમાં જોડાયા અને કોલેજની પ્રથમ વર્ષની જે પરીક્ષા હોય તેમાં તેઓ પહેલા નંબરે પાસ થયા એટલે તેમને મુંબઈની ગોકુળદાસ તેજપાલ બોર્ડિંગમાં બોર્ડરશિપ મળી એટલે પેલું જે કહેવાય કે એકજાટની સ્કોલરશીપ રહેવાનું જમવાનું ભણવાનું બધું એવી રીતે અને ત્યાં રહીને તેઓ મોરલ ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન ના વિષય સાથે બીએ માં પ્રથમ વર્ગમાં પાસ થયા એટલે તેમને એ જ કોલેજમાં દક્ષિણા ફેલો તરીકે જેમ કે તમે અમુક ફેલો તરીકે નિમાયા હતા અને તેમને પોતાને સરકારી નોકરી કરવાની ઈચ્છા નહોતી અને અત્યારે જેવી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો અને ગ્રાન્ટીને બધું છે એવું તે વખતે ખાસ હતું નહિ ઘણી ઓછી હતી એટલે એમણે બીએ પછી એમ એ ના કર્યું પણ એની જગ્યાએ એલ એલબી નો અભ્યાસ કર્યો બરાબર ઓગણીસો અગિયારમાં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલબી થયા એટલે એમણે બીએ કર્યું મોરલ ફિલોસોફી તત્વજ્ઞાન વિષય સાથે પણ ત્યારબાદ એમએ કરવાની જગ્યાએ તેઓ એલએલબી થયા અને આ જે આખો સમયગાળો એમનો હતો એમાં હવે જુઓ કે માતા પિતા પત્ની આ બધાનો પ્રભાવ તો એમના ઉપર પડ્યો પણ એવા કેટલાક મિત્રો પણ એમને મળ્યા કે જેમણે પણ એમના ઘડતરમાં સાહિત્યકાર તરીકેના ઘડતરમાં ફાળો આપ્યો છે જેમાં ખાસ કરીને મહાદેવભાઈ દેસાઈ ગીજુભાઈ બધેકા નરરીભાઈ પરીખ આ બધાના ઘનિષ્ઠ સંપર્કમાં તેઓ આવ્યા

ઓગણીસો બાર માં મણી ગૌરી સાથે મણીબેન છીએ અને ત્યાં રહીને તેમણે વકીલાત શરૂ કરી એટલે હવા પાણી એમ કે ચોખ્ખા મળે અને એ ગામ એમને બધી રીતે ફાવી પણ ગયું અને રામનારાયણ પાઠક પોતે સ્પષ્ટ વક્તા હતા વિચારોની એમની પોતાની સ્પષ્ટતા હતી ભાષા ઉપર પ્રભુત્વ હતું એટલે વકીલ તરીકે પણ તેઓ બરાબર ગોઠવાઈ ગયા હતા કારણ કે વકીલાતમાં બીજું તો શું જોઈએ બરાબર ને તમારા વિચારો સ્પષ્ટ હોવા જોઈએ તમારી એક રજૂઆત તમારી અભિવ્યક્તિની એક ચોક્કસ સ્ટાઇલ હોવી જોઈએ ભાષા ઉપર તમારું પ્રભુત્વ હોવું જોઈએ તો એ રીતે વકીલ તરીકે બરાબર ગોઠવાઈ ગયા કોર્ટમાં એમની અને લોકોમાં એમની બહુ સારી છાપ પણ ઊભી થઈ હતી પણ આ વકીલાત દરમિયાન પણ એમનું મનોમંથન તો સતત ચાલતું જ રહેતું હતું અને એમના જે રસના વિષયો હતા એ તો ખરેખર શિક્ષણ અને સાહિત્ય જ હતા બરાબર શિક્ષણ અને સાહિત્ય જ એમના રસના વિષયો હતા એટલે અ પત્ની મણીબહેન સાથે તેમણે વિચાર વિનિમય એટલે પછી એમને થયું કે વકીલાત કરતા એમાં સફળ પણ થયા બધી વસ્તુ બરાબર પણ મૂળે તો એમને શિક્ષણ અને સાહિત્યમાં જ રસ હતો એટલે એક વખત એમણે પોતાની પત્ની સાથે આ બાબતે વાત કરી અને નક્કી કર્યું કે રૂપિયા ભેગા થઈ જાય પછી વકીલાત છોડી દેવી અને બાકીનું જીવન શિક્ષણ અને સાહિત્ય માટે જ આપવું શિક્ષણ અને સાહિત્યની સેવા કરવી આવું એ લોકોએ નક્કી કર્યું અને એ વીસ હજાર રૂપિયા ભેગા થાય એ પહેલા તો ઓગણીસો એમના પત્ની નું ઓચિંતુ ના અવસાન થઈ ગયું પછી એમને થયું કે હવે કોઈ મોટી રકમ મારે ભેગી કરવાનો કોઈ મતલબ છે નહીં હવે તો એને એમની દીકરી એમ કે બે જણા બહુ કઈ જરૂર જણાય નહીં અને પછી એવું પણ થયું કે પત્નીના અવસાન પછી એમનું ઓગણીસો અઢાર માં પત્નીનું અવસાન થયું એક વર્ષ પછી એમની દીકરી સરલા પણ મૃત્યુ પામી એટલે પછી તો એમણે બિલકુલ નિર્ણય કરી લીધો વકીલાત છોડવાનો એક પછી એક આ આઘાતો જીવનમાં આવતા ગયા અને પછી એમણે એવું થયું કે હું વકીલાત છોડી દઉં પણ સતત એમને પ્રશ્ન મૂંઝવતો હતો કે મારા જે અસીલો એટલે જે કેસ બાકી હોય જેના કેસો એ લડતા હતા એ બધાને એમ કે ના મારે કેવી રીતે પાડવી તો ઓગણીસો ઓગણીસ માં થયું એવું કે ઓગણીસો ઓગણીસ માં ડિસેમ્બર માં તેમને ટાયફોઈડ ની લાંબી માંદગી આવી જુઓ હવે આ બધા રોગ સામાન્ય થઈ ગયા છે એકાદ અઠવાડિયામાં ઉભા થઈ જઈએ કારણ કે ઘણી બધી મેડિકલ શોધ થઈ છે પણ માંદગી લાંબી આવી એટલે અસિલો ને અન્ય વકીલો પાસે મોકલવાનો પણ એમને વારો આવી ગયો અને ધીમે ધીમે આ રીતે પોતાની વકીલાત છે એમણે આટો લીધી અને પછી થોડો વખત હવા ફેર માટે તેમના નાના ભાઈ ગજાનન પાસે વડોદરા તેઓ ગયા તો આવું એમનું થોડું કૌટુંબિક જીવન એટલે કૌટુંબિક જીવનમાં તેમને ઘણા આઘાતો આ રીતે સહન કરવાના આવ્યા છે બરાબર પત્નીનું મૃત્યુ થયું તરત જ પોતાની દીકરીનું મૃત્યુ થયું પોતે પણ લાંબી બાંધીમાં પટકાયા તો આ બધા કારણસર એમનું કૌટુંબિક જીવન પાછળથી ઘણું દુખી પણ થયું હવે ત્યાં આગળ તે વખતે જયારે વડોદરા ગયા તે વખતે તે સમયે ઇન્દુલાલ યાજ્ઞિક રસીલાલ છોટાલાલ પરી પ્રાણજીવન પાઠક આ બધા જ લોકો ગાંધી ચેતનાથી પ્રભાવિત થઈ અને આદર્શ શિક્ષણની પ્રવૃત્તિ કરવા માટે તત્પર હતા અને ઈસવીસન ઓગણીસો વીસ ના આરંભમાં ગુજરાતી કેળવણી મંડળની એ લોકોએ સ્થાપના કરી તે વખતે અમદાવાદમાં અ પહેલી માર્ચથી એનો વહીવટ છે એ સંભાળવાનો હતો એટલે એના માટે હેડમાસ્ટરની જરૂર હતી અને બધાએ રામનારાયણ પાઠકને પાઠક ને કીધું કે ભાઈ આ હેડમાસ્ટર તરીકે તમે ઉપર યોગ્ય છો એટલે તમારે આ હેડમાસ્ટર જવાબદારી સંભાળવી અને પહેલી માર્ચ થી રામનારાયણ પાઠકે ઓગણીસો વીસ ની પહેલી માર્ચ થી અહીંયા આગળ હેડમાસ્ટર જવાબદારી સંભાળી લીધી અમદાવાદમાં ચાલતી જે એલ ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ના હેડમાસ્ટર તરીકે શાળાનો વહીવટ બહુ સરસ રીતે એમણે સંભાળ્યો લગભગ સાત મહિના સુધી એમણે સરસ સુંદર કામગીરી બજાવી અને વર્ષના આખરમાં એટલે કે ઓગણીસો વીસ ના એન્ડમાં

એ પણ એમને ત્યાંથી જ જાણે કે પ્રાપ્ત થયો એવું કહીએ તો પણ ચાલે અને પછી તો રામનારાયણ પાઠક આજીવન અધ્યાપક રહ્યા અને ગુરુ નામ ગુરુ ગુરુઓના પણ ગુરુ એમ એ બરાબર એમને બનાવ્યા આ વિદ્યાપીઠના અધ્યાપન કાર્ય એ અને ત્યાં રહીને એમનો સાહિત્ય પ્રત્યેનો જે સ્વાધ્યાય છે એ ઉત્તરો ઉત્તર વધતો જ ગયો છે શક્તિઓ છે આકલનમાં લખેલું છે કે અસહકારના પ્રારંભમાં બાપુના શબ્દો પૂજ્ય બાપુના શબ્દો એટલે કે ગાંધીજીના શબ્દો ઝીલી અસહકારમાં જોડાઈ મેં ગુજરાત વિદ્યાપીઠની સેવા સ્વીકારી

અને તે વખતે જીવન ખાતામાં ઉત્સાહ અને ઉલ્લાસની મોટી રકમ જમા થઈ એટલે ભૌતિક રકમની વાત નહીં પણ ઉત્સાહ અને ઉલ્લાસની મોટી રકમ એમ કે મારા જીવન રૂપી ખાતામાં જમા થઈ રામનારાયણ પાઠક જયારે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કરતા હતા ત્યારે તેમની સાથે તમે જુઓ કે એમના જે સાથી અધ્યાપકો હતા એ પણ કેટલા વિદ્વાન છે એ જુઓ આચાર્ય કૃપલાની પંડિત બેચરદાસ કિશોરલાલ પરીખ કાકા સાહેબ કાલેલકર રસિકલાલ પરીખ પંડિત સુખલાલજી ધર્માનંદ કોસંબી મુનિ જીન વિજયજી આ બધા જ એમની સાથે અધ્યાપકો તરીકે વિદ્યાપીઠમાં સંકળાયેલા હતા અને અધ્યાપક તરીકે તેમણે તર્કશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે એટલે માતા પિતાનો કૌટુંબિક સંસ્કારોનો પત્નીનો આ બધાનો તો પ્રભાવ રહ્યો જ ગોકુદાસ કોલેજ મુંબઈમાં ભણતા હતા ત્યારે ગીજુભાઈ બધેકા અને નરહરી પરીખ ને બધા મિત્રોનો પણ પ્રભાવ એમના ઉપર પડ્યો અને સાથે સાથે વિદ્યાપીઠનું વાતાવરણ અને વિદ્યાપીઠમાં એમની સાથે જ અભ્યાસ કરાવતા એવા અધ્યાપકો વિદ્વાન અધ્યાપકોના સહવાસે પણ એમનામાં રહેલા સાહિત્યકારને વધુ પ્રભાવશાળી બનાવી અને સમક્ષ મૂક્યા હવે જ્યારે તેઓ અધ્યાપન કાર્ય કરાવતા હતા ત્યારે તેમણે તર્કશાસ્ત્રના અંગ્રેજીમાં જેને આપણે લોજિક કહીએ છીએ એવા તર્કશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પ્રમાણ શાસ્ત્ર પ્રવેશિકા નામનું પાઠ્યપુસ્તક પણ તૈયાર કર્યું હતું અને આ રીતે એમની કલમ છે એ શબ્દ સૃષ્ટિમાં પ્રવેશે છે એટલે આ રીતે જાણે કે એમનું લેખન કાર્ય બરાબરનું શરૂ થયું અહિયાંથી પ્રમાણ શાસ્ત્ર પ્રવેશિકા નામનું પાઠ્યપુસ્તક તેમણે કર્યું અને એ જ સમયે એમણે સંપાદન અને લેખનની પ્રવૃત્તિનો પણ આરંભ કર્યો જો વિદ્યાર્થીઓ માટે તેમણે નરસિંહ મહેતા અ ની કૃતિ મનાય છે ગોવિંદ ગવન અને પછી કાવ્ય સમુच्चय એનું સંકલન અને સંપાદન પણ એમણે તૈયાર કર્યું પછી કાવ્ય સમુच्चय અને કાવ્ય પરિચય એ બંને ભાગોનું સંકલન એટલે સંપાદન કર્યું એને ભેગા કર્યા અને કાવ્ય પરિચયના સંપાદનમાં તો નગીનદાસ પારેખ પણ એમની સાથે હતા વિદ્યાપીઠમાં જ્યારે તેઓ હતા તે દરમિયાન જ તેમણે ધર્માનંદ કોસંબી જે વિદ્વાન હતા એની સાથે ધમ્મપદનો અને રસિકલાલ પરીખ સાથે મળીને કાવ્ય પ્રકાશના છ ઉલ્લાસો તેમજ સ્વતંત્ર રીતે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો અનુવાદ કર્યો તેમના તેજસ્વી વિદ્યાર્થીઓમાં સુંદરમ નગીનદાસ પારેખ સ્નેહરશ્મિ કરસનદાસ માણેક ભોગીલાલ ગાંધી ઇન્દુમતી શેઠ નાનુભાઈ દવે વગેરે હતા બરાબર એટલે આ વિદ્યાર્થીઓ કોણ બોલો રાવી પાઠકના વિદ્યાર્થી કોણ તો કે સુંદરમ જે પાછા સંપાદક સ્નેહ રશ્મિ કરસનદાસ માણેક આ બધા તો પાછા એમના વિદ્યાર્થીઓ હવે ગુરુ જ આવા બરાબર ઉત્તમ તો વિદ્યાર્થીઓ તો ઉત્તમ રહેવાના જ છે અથવા તો આપણે એમ કહીએ કે વિદ્યાર્થીઓ આટલા વિદ્વાન તો ગુરુ તો કેટલા વિદ્વાન હોય તો એ બધો જ પ્રભાવ એમના સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક જીલાય છે અને જ્યારે તેઓ વિદ્યાપીઠમાં હતા તે દરમિયાન સંસ્થાના પુરાતત્વ મંદિર તરફથી પ્રગટ થતા બે સામયિક હતા પુરાતત્વ અને સાબરમતી બરાબર એમાં પણ એમણે સંપાદક તરીકે થોડો સમય માટે કામ કર્યું હતું તો ત્યારથી એટલે સંપાદક થઈ કારણ કે પાછળથી પોતે પ્રસ્થાન નામનું સામયિક ચલાવતા અને પ્રસ્થાન તે વખતે બહુ જ વિદ્વત સાહિત્ય સામયિક ગણાતું હતું એમાં જો તમારી કૃતિ છપાય તો એ કૃતિની ગુણવત્તા આપોઆપ જાણે કે વધી જતી હતી આપણે જાણીએ છીએ કે પન્નાલાલ પટેલની જ્યારે કૃતિઓ છપાવવાની ત્યારે સુંદરમે પણ કીધું હતું કે ભાઈ પ્રસ્થાનમાં પણ તમે છપાવ લોકોએ પન્નાલાલ કીધું હતું કે ભાઈ બીજા બધા સામાયિક તો ઠીક છે પણ પ્રસ્થાનમાં છપાય તો તમે એમ કે ખરા આત્મા સાહિત્યકાર કહેવાઓ એટલો બધો પ્રસ્થાનનો પણ પ્રભાવ હતો પણ એ બધાના પાયા ક્યાં નખાયા અહીંયા આ પુરા તત્વ નામનું સામાયિક છે સાબરમતી નામનું સામાયિક છે તેમાં તેઓ લખતા પણ ખરા એનું સંપાદન પણ કરતા અને પાછળથી અ ઇન્દુલાલ યાજ્ઞિકે

ગાંધીયુગીન કવિતા અને સાહિત્યના રુચિ વિધાયક એટલે ગાંધીયુગની કવિતા અને ગાંધીયુગનું સાહિત્ય એના માર્ગદર્શક તરીકે પણ રામનારાયણ પાઠકની પ્રસ્થાનના તંત્રી તરીકેની કામગીરી બહુ જ નોંધપાત્ર અને મહત્વની બની રહી વિદ્યાપીઠમાં ચાલુ અધ્યાપન કરતા હતા બરાબર અને એની સાથે સાથે આ પ્રસ્થાનનું સંપાદન કરવાનું આવ્યું એમાં શરૂઆતમાં તો બહુ પ્રશ્નો ના થયા પણ પછી એવો એક પ્રશ્ન થયો કે પ્રસ્થાનમાં અસહકાર કે રાષ્ટ્રીય ભાવના વિરોધી લેખ કે ચર્ચાપત્ર આવી શકે કે કેમ તો રામનારાયણ પાઠક પોતે એવું માનતા હતા કે આવા લેખ કે ચર્ચા પત્રો લેવામાં બાદ ન હોવો જોઈએ

જેનાથી પાછા રાવી પાઠક સંમત થયા નહીં અને તેમણે આ જીવન વિદ્યાપીઠમાં જ કામ કરવાનો સંકલ્પ કરીને કર્યો હતો છતાં તેમણે 1928 માં વિદ્યાપીઠમાંથી રાજીનામું આપ્યું અને પોતાનો પૂરેપૂરો સમય પ્રસ્થાનના સંપાદનમાં આપવા લાગ્યા જો આ બધી ઘટનાઓ તમે યાદ રાખજો કારણ કે સર્જકના ઘડતર પરિબળ માટે આ બહુ મહત્વનું છે એટલે આપણને આ બધું જ છે એ ધ્યાનમાં હોવું જોઈએ તો વિદ્યાપીઠની અને પ્રસ્થાનની કામગીરી અંગે ઉમાશંકર જોશીએ કહ્યું હતું અધ્યાપક તરીકે જયારે રામનારાયણ બાળક વિદ્યાપીઠમાં હતા એ કામગીરી અને પ્રસ્થાનની કામગીરી માટે ઉમાશંકર જોશી કહે છે ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપવામાં ગુજરાત વિદ્યાપીઠ ને સફળતા મળી હોય

પ્રસ્થાન માસિક દ્વારા બહારનો એટલે વિદ્યાપીઠ સિવાયનો પણ કવિ ગણ અને અભ્યાસી ગણ છે એ વિદ્યાપીઠના બળોની અસર નીચે પણ આવ્યો એટલે વિદ્યાપીઠ સિવાયના પણ વિદ્યાપીઠમાં જે અદ્યય અધ્યાપન કશું નહોતા કરતા સંકળાયેલા નહોતા એવા પણ કવિઓ સર્જકો જોડાયા એટલે પ્રજાને શુદ્ધ સંસ્કાર આપવાનું કાર્ય અહીંયાથી આરંભાયું અને જે રાવી પાઠકે કાયમનું કર્યું બરાબર ઓગણીસો અઠ્યાવીસ થી ઓગણીસો પાંત્રીસ સુધી તેમને થોડીક આર્થિક મુશ્કેલીઓ પણ રહી હતી વકીલાત છોડી દીધી હતી છે તેઓ સેવા કરતા હતા આર્થિક મુશ્કેલીઓ પણ તેમના સાહિત્ય સર્જનમાં ક્યાંય નડી નહીં ક્યાંય એને કારણે સાહિત્ય સર્જનમાં અવરોધ પણ આવ્યો નહીં તેઓ ગાંધીજી પ્રેરિત કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ પણ લેતા હતા માં બારડોલી સત્યાગ્રહ થયો તે વખતે તપાસ કમિશન સમક્ષ લોકો તરફથી જે હકીકત રજૂ કરવાની હતી તપાસ કમિશન બારડોલી સત્યાગ્રહ વખતે એટલે જે પેલી ઇન્કવાયરી બેસે એમાં જે વાતની રજૂઆત કરવાની હતી તેમાં

તેમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો અને એને કારણે એમને મહિના જે છે એ જેલ પણ ભોગવવી પડી હતી તો આ એમનું જે કારકિર્દીની જે આખી વાત છે એ આવા સંદર્ભે આપણે આવે હવે લગભગ ઓગણીસો ને સાડત્રીસ સુધી તેમણે અ પ્રસ્થાન જેને અત્યારે આપણે એસએનડીટી તરીકે ઓળખીએ છીએ એમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી પછી ઓગણીસો સાડત્રીસ ના જૂન મહિનામાં અમદાવાદની ડી આર્ટ કોલેજ બધાએ નામ સાંભળ્યું જશે એલડી આર્ટસ કોલેજમાં આનંદ શંકર ધ્રુવના કહેવાથી તેમણે ગુજરાતી વિષયના તેઓ મુખ્ય અધ્યાપક બન્યા જો મેં કીધું ને એ તો મોરલ ફિલોસોફી સાથે બીએ થયા હતા પાછું એમણે એમએ ન જ કર્યું પણ તે વખતે વિદવત્તાના આધારે વિષય ભણાવવામાં આવતો હતો તમારા સ્પેશિયલાઇઝેશન એટલે આ સાથે તમે બી એમએ કર્યું એટલે હવે આ જ ભણાવવાનું એવે આધારે નહીં અને પછી સંસ્થાના નિયમ અનુસાર તેમણે

અને એમાં ઓગણીસો ને માં એ દરમિયાન ઓગણીસો માં તેમણે ઇન્ચાર્જ આચાર્ય શ્રી કાર્યકારી આચાર્યનું પદ પણ એલડી આર્ટ્સ કોલેજમાં શોભાવ્યું હતું અને ઓગણીસો ને છેતાલીસ ના જૂન મહિનાથી મુંબઈની અંધેરી ખાતે આવેલી ભવન્સ કોલેજમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા ઓગણીસો સુડતાલીસ ના માર્ચ મહિનામાં હૃદય રોગનો હુમલો થતા અંધેરી જવાનું તેમણે બંધ કર્યું અને ભારતીય વિદ્યાભવન ની સંશોધન સંસ્થામાં તેમણે કામ શરૂ કર્યું અને ઓગણીસો પચાસ ના જૂન સુધી તેઓ ભારતીય વિદ્યાભવનમાં સંકળાયેલા રહ્યા પછી ફરી પાછા અમદાવાદ આવ્યા અને લગભગ ઓગસ્ટ ઓગણીસો પચાસ થી ગુજરાત વિદ્યાસભામાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને ઓગણીસો બાવન માં પાછા તેઓ અમદાવાદ થી મુંબઈ ગયા અને ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે પાછા અધ્યાપક તરીકે ઓનરેબલ બરાબર તેઓ જોડાયા ઇન ઓગણીસો ત્રેપન માં આકાશવાણી મુંબઈના સરકાર નિયુક્ત સલાહકાર તરીકે તેઓ જોડાયા અને છેક સુધી પોતાના મૃત્યુ પર્યંત તેમણે આ સ્થાન શોભાવ્યું હવે આ જે બધી આખી ઘટના થઈ અમદાવાદ મુંબઈ વચ્ચેનું જે આખું સ્થળાંતર થયું અમદાવાદ રહ્યા પછી પાછા પાછા મુંબઈ ગયા ફરી અમદાવાદ આવ્યા મુંબઈ ગયા એમાં એક બીજી એક ઘટના એમના અંગત બની ગઈ એ એમનું બીજી વારનું લગ્ન ઓગણીસો પિસ્તાલીસ ના જૂન મહિનામાં હીરાબેન મહેતા સાથે તેમનું બીજું લગ્ન થયું જે એમના જીવનની એક મહત્વની ઘટના છે હીરાબેન એકચુઅલ્લી મુંબઈમાં એમના વિદ્યાર્થીની હતા તેમણે રામનારાયણ પાઠકના હાથ નીચે આપણું વિવેચન સાહિત્ય એ વિષય પર તેઓ મહાનિબંધ તૈયાર કરતા હતા એટલે કે પીએચડી કરતા હતા બરાબર ત્યારે બંને પરસ્પર નિકટ આવ્યા અને હીરાબેનની સાહિત્ય પ્રીતિ અને રામનારાયણ માટેના તેમના આદર બંનેને જોડવામાં તેમણે બહુ ભાગ ભજવ્યો અને બંને વચ્ચે એજ ડિફરન્સ ઘણો હતો વય ઘણો તફાવત પણ એના હતો ગુજરાતીમાં એના માટે વય વય વૈષમ્ય એવું કહેવાય છે વય વૈપમ્ય સોરી વય વૈપમ્ય એટલે અંગ્રેજીમાં જેને આપણે એજ ડિફરન્સ બંનેની ઉંમર વચ્ચે ઘણો તફાવત હતો એક તો એ કારણ અને બીજું પરંપરાની ભાવનાથી વિપરીત ગુરુ અને શિષ્ય શિક્ષક અને વિદ્યાર્થીની એના લગ્ન એ થોડો ઘણો જગાવ્યો પણ પછી એમનું દાંપત્ય જીવન એટલું સુખી અને હતું કે બધું પણ સમયમાં બંધ થઈ ગયું એટલે પ્રમાણમાં એમનું રામનારાયણ પાઠકનું આરોગ્ય પણ સારું રહેતું હતું ઓગણીસો સુડતાલીસ ના માર્ચ એપ્રિલમાં તેમને પહેલી વખત હૃદય રોગનો હુમલો આવ્યો હતો હાર્ટ એટેક ત્યારે થોડુંક પછી એમનું શરીર કથળ્યું હતું ઓગણીસો પચાસ ના ઓક્ટોબર નવેમ્બર માં તેમને પક્ષઘાત લકવો પેરાલિસિસ નો હુમલો થયો હતો પણ તે સાધારણ હતો ઓગણીસો બાવન માં હૃદય રોગ નો એમને બીજો હુમલો આવ્યો ત્યારે એમણે બૃહદ પિંગળ એમનું લેખન કાર્ય ચાલુ હતું પણ સદભાગ્યે એ ગ્રંથ પૂરો થઈ ગયો તો આ રીતનું આખું જે છે એમનું જીવન જીવનના સંદર્ભની આખી આપણે વાત છે અને વિક્રમ સંવત ભાદ્રપદ એટલે ભાદરવાની તારીખની રીતે વિચારીએ તો ઓગણીસો પંચાવન એકવીસમી ઓગસ્ટ રવિવારે બપોરના લગભગ સવા એક વાગે એમને એકાએક હૃદયરોગનો ત્રીજો પ્રાણ હુમલો થતા તેમનું અવસાન થયું અઢારસો આપણે કરી રામ નારાયણ પાઠકના અંગત અને કારકિર્દી એટલે કે અંગત જીવન અને વ્યવસાયિક જીવન આ બંનેનો એમના સાહિત્ય ઘડતર ઉપર આ રીતે ફાળો જોવા મળે છે હવે એમણે સાહિત્યની શરૂઆત ક્યારે કરી કયા સ્વરૂપથી કરી આ બધા વિશે આપણે વાત કરવાની છે પણ એ આવતીકાલે આપણે કરીશું